નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના, ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ, આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શું કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. શિક્ષણ સમિતિના રૂપિયા 280 કરોડના બજેટ પર મંજૂરીની મહોર. તમામ શાળાઓ બનશે કોમ્પ્યુટરથી સજ્જ. પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ થશે. સોનગઢના પરિણીતોની પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંજામ. પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન. તંત્રની ઘોર બેદરકારી બાદ પ્રેમિકાનું મોત. જીવની લાલેવાડીએ છેવટે લીધો નિર્દોષનો ભોગ. વારે વારની ફરિયાદ પછી પણ હાઈ ટેન્શન તારનો વાયર જેમનો તેમ રહેતા મજૂરનું કરંટ લાગતા મોત. બારડોલી કડોળના સ્ટેટ હાઈવે ખુલ્લો કરવા મેગા ડિમોલિશન. કડોળના 242 મકાનો માટે લોકોએ કર્યું સ્વૈચ્છિક ડિમોલિશન. અને સુરતની ઓળખ સમી સુમનની તાજપોશીનું કાઉન્ટડાઉન શરૂ. સકારમાં રાજકારણના કાવા દાવા વચ્ચે નક્કી થશે સુમનના પ્રમુખ ઉપપ્રમુખ. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શિક્ષણને લઈને ખાસ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સુરત મ્યુનિસિપલ કમિશનર તથા શાસન અધિકારીઓ વચ્ચે આ વિષયને લઈને ચર્ચા વિચારણા થઈ હતી. પ્રાથમિક શિક્ષણના ફંડમાં નોંધપાત્ર સુધારા વધારા કરાયા હતા. આ પ્રાથમિક ફંડના આવક અને ખર્ચના 2012-13 238 કરોડ અને નવા વિસ્તારના 4 કરોડ 38 લાખ મળી કુલ 242 કરોડના ફંડમાં સુધારા વધારા કરીને 2013-14 સુધારેલ અંદાજપત્રમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 280 કરોડનો અંદાજપત્ર મંજૂર કરવા ભલામણ કરી હતી. પણ વર્ષ 2009-10 ની સામે 2010-11 ગ્રેડ અપગ્રેડ થયા છે. એવી જ રીતે 11-12 ખૂબ સારા ફળ મળ્યા છે અને એને લઈને સુરત મહાનગરપાલિકાની જે શાળાઓ છે એની પણ એક લાગણી અને જે વિદ્યાર્થીઓને સારું ઉત્તમ શિક્ષક સાથેનું શિક્ષણ મળે એના માટેની અન્ય જોગવાઈઓ આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટને સક્ષમ બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શાસનાધિકારી વર્ગ 1 જગ્યાની ભરતીની પ્રક્રિયા કરવામાં આવશે. દરેક શાળાઓને ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે તથા વહીવટના ઝડપી અમલીકરણ માટે ઈ ગવર્નન્સ અંતર્ગત તમામ શાળાઓને ઇન્ટરનેટથી જોડવા માટે 15 લાખની જે શિક્ષણ સમિતિની ભલામણ હતી તેમાં 5 લાખની હતી, એમાં 15 લાખનો વધારો કરી 20 લાખની જોગવાઈ નવી કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના તમામ બાળકોને આવતા વર્ષે પણ 1 જોડી બૂટ અને 2 જોડી મોજા આપવા માટે વધુ 3 કરોડની જોગવાઈ સ્થાયી સમિતિએ કરી છે. દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માટેની જાહેરાત અને એમાં જે 2 સ્કૂલની અંદર આપણે ચાલુ કરી છે એમાં આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. આગામી દિવસોમાં નગર પ્રાથમિક સમિતિની શાળાઓમાં જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 કરતાં પણ ઓછી છે તેવી શાળાઓને આજુબાજુની શાળામાં મર્જ કરવાની જાહેરાત કરીએ છીએ અને આગામી દિવસોમાં 20થી વધારે આવી શાળાઓ એકત્રીકરણ કરવામાં આવશે. સોનગઢમાં ગત રોજ માનવતાને શરમસાર કરતી ઘટના બનવા પામી હતી, જેમાં સોનગઢ નગરમાં રહેતી મહિલાએ શરીરે કેરોસીન છાંટી સળગી ગઈ હતી. તેને બચાવવા પડેલો પ્રેમી પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. જોકે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. સોનગઢના ગણેશનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાએ ઘર કંકાસના કારણોસર શરીરે કેરોસીન છાંટી સળગી ગઈ હતી. આ ઘટનામાં તેને બચાવવા પ્રયાસ કરનારા તેના પ્રેમી પણ દાઝી જવા પામ્યો હતો. આ પ્રેમિકા 80% જેટલી દાઝી ગઈ હતી. પ્રેમિકાને 108ની સેવાના મારફતે સોનગઢની રેફરલમાં લવાઈ હતી. અહીંથી વધુ સારવાર માટે સુરત સિવિલમાં રિફર કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી દાખવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. આરોગ્ય વિભાગની માનવતા વિહોણી નીતિના કારણે એના કોઈ પણ સગા વિના સારવાર માટે આગળ ખસેડી શકાય નહીં એવો જવાબ અપાયો હતો. એક તરફ ગંભીર દાઝેલી પ્રેમિકાને દવાખાનાના ફર્શ પર દર્દથી કણસતી સ્થિતિમાં આળવતી હતી. બીજી તરફ સરકારી દવાખાનાનો સ્ટાફ એના સગાની રાહ જોવામાં સમય પસાર કરતો હતો. છેવટે પ્રેમિકાના દૂરના ભાઈને શોધી કાઢ્યો હતો અને 1.5 કલાકની મથામણ બાદ ગંભીર હાલતમાં પ્રેમિકાને તથા તેના પ્રેમીને સુરત સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સોનગઢ વિસ્તારમાં ખાસી ચકચાર મચી જવા પામી છે. છેવટે પ્રેમિકાના દૂરના ભાઈને શોધી કાઢ્યો હતો અને 1.5 કલાકની મથામણ બાદ ગંભીર હાલતમાં પ્રેમિકા અને તેના પ્રેમીને સુરત સારવાર ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં મોડી રાત્રે પ્રેમિકાનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે સોનગઢ વિસ્તારમાં ખાસી ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ, ધવલ દરબાર, તાપી. જીબીની ગંભીર બેદરકારીના કારણે અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવ અવારનવાર પ્રકાશમાં આવે છે. પરંતુ તંત્રના જવાબદાર અધિકારીઓની બેજવાબદારી અને મિલીભગતના કારણે આવા કિસ્સાઓ દબાવી દેવામાં આવે છે. આવો જ એક કિસ્સો પૂણામાં બનવા પામ્યો છે, જ્યાં જીબીના અધિકારીઓની લાપરવાહીના કારણે દાજી ગયેલા યુવાનનું આખરે મોત નીપજ્યું હતું. જીબીની અનેક લાલિયાવાળી અવારનવાર પ્રકાશમાં આવે છે. જીબીના તંત્રએ તો જાણે કે માસૂમ લોકોની જિંદગી છીનવી લેવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય એમ ઉપરાછાપરી માસૂમ જિંદગી છીનવાઈ રહ્યાના બનાવો બની રહ્યા છે. પરંતુ આ ખાડા કાન કરી બેસેલા જીબીના અધિકારીઓના પેટનું પાણી પણ શુદ્ધ હલતું નથી. ગતરોજ પૂણા વિસ્તારમાં જીબીની ગંભીર બેદરકારીના કારણે એક હાઈટેન્શન લાઇનનો વાયર તૂટીને મજૂર પર પડ્યો હતો. યુવાનને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જો કે આજે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર બનાવમાં જીબીના અધિકારીઓએ ભીનું સંકેલી લેવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે ગતરોજ સવારે 10 વાગ્યાના અરસામાં પૂણાની કેનાલ રોડ પર રોયલ પાર્ક સોસાયટી પાસે આવેલ પ્રમુખ પાર સોસાયટીમાં એક મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લિંબાયતમાં રહેતો 22 વર્ષીય દીપક અંબિકા પ્રસાદ યાદવ નામનો મજૂર લાકડા ફિટિંગનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન દીપકની 3 ફૂટ ઉપરથી પસાર થતો હાઈટેન્શન લાઇનનો વાયર તૂટીને દીપક પર પડ્યો હતો, જેથી દીપક ફંગોળાઈને નીચે પટકાયો હતો. દીપક શરીરે ગંભીર રીતે દાજી જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જોકે સારવાર દરમિયાન આખરે દીપકનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર બનાવમાં કાપોદ્રા પોલીસ તથા જીબીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસમાં જોત રહ્યા હતા. જોકે આખરે જીબીના અધિકારીઓના પગતળે રેલો આવતા આ સમગ્ર મામલો રફેદફે કરવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધરિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બારડોલી માંડવીના સ્ટેટ હાઈવે નંબર 5 વાયા તરસાડા શામળજીની જોડતો રોડ 2011માં મંજૂર કરવામાં આવ્યા હતા. આ હાઈવેને અડચણરૂપ પકડોદ ગામના 242 મકાનોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકોએ સ્વૈચ્છિક ડિમોલિશન કરતા શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂરી થઈ હતી. સ્ટેટ હાઈવે વાયા તરસાડા શામળજીને જોડતો રોડ 2011માં મંજૂર કરવામાં આવ્યો હતો. આ રોડને 7.50 મીટરની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ તરસાડા અને બારડોલીની વચ્ચે આવેલું કડોદ ગામ કે જ્યાં રાજમાર્ગ પર દુકાનો તેમજ લોકોનો વસવાટ હતો, જેના પગલે આ રસ્તો પહોળો થઈ શક્યો ન હતો. અવારનવાર ફરિયાદ ઉઠતા કડોદ ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તાને 7.50 મીટર કરવા માટે દબાણરૂપ આવેલી 42 જેટલી મિલકતોનું સ્વયંભૂ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન કોઈપણ જાતનો વિવાદ થવા પામ્યો ન હતો, પરંતુ કામગીરીમાં અડચણ ના આવે તે માટે SDM બારડોલી તેમજ માંડવી પોલીસ નગર અગ્રણીઓએ હાજર રહી શાંતિપૂર્વક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેત કડો તરફથી માનનીય પ્રાંત અધિકારી શ્રી, કાર્યપાલક નાયબ કાર્યપાલક ઇજનેર શાહ અને પોલીસ કુમુક વચ્ચે આજે કડોદ ગામમાં 242 જેટલી મિલકતોનું સ્વૈચ્છિક ડિમોલિશન થઈ રહ્યું છે. અને ખરેખર લોકોમાં આજે જે ગુજરાત વિકાસ તરફે હરણફાળ ભરી રહ્યું છે એમાં સ્વૈચ્છિક રીતે એઓ પણ જોડાયા છે, અને આ કડોદનો પણ વિકાસ થાય એવું કડોદની પ્રજા પણ ઝંખે છે, અને એને કારણે લોકો પણ સ્વૈચ્છિક રીતે ડિમોલિશનના કામમાં જોડાયા છે. અને આપ જાણો છો એ પ્રમાણે કાકડાપાળ અણુ મથક આપણે ત્યાં નજીક 22 કિલોમીટરના અંતરે આવેલું છે. કોઈક વખત અકસ્માત થાય તો નીકળવાનો આ એક મુખ્ય માર્ગ છે, અને એને કારણે જ આ રાજ્ય ગોરીમાર્ગ હોય એને ઝડપથી વિકાસ કરવો હોય, પોળો કરવો હોય તો કડોદ ગામમાં આવેલા મકાનો 242 જેટલા મકાનોને ચોક્કસ ડિમોલિશન કરવું પડે એવી પરિસ્થિતિ હતી. એને અનુસંધાને અને કેટલાક અમુક એવા તત્વો છે જે લોકોને હેરાન કરવામાં પણ માને છે, એવા અમુક વર્ગના લોકોએ પણ વારંવાર ફરિયાદ કરી હોવાને કારણે આજે આ. જ્યારે બીજી તરફ સરકારી પોસ્ટ ઓફિસની ડિમોલેશનમાં આવતી હોવાથી તેમની કામગીરી કરવામાં આવી હતી. સરકારી અધિકારીએ ડિમોલેશનની ના કરવાનું જણાવતા ગ્રામવાસીઓએ વિરોધ ઉઠવા પામ્યો હતો, જે બાદ તેઓએ સમગ્ર મામલો હાથમાં લઈ ઉઠેલા વિવાદને શાંત પાડ્યો હતો.
સુમૂલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીના કારણે અટકી પડી હતી. આ સોનગઢની બેઠક માટે થયેલી અરજીના કારણે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો, જેમાં અરજી પરત ખેંચાતા આગામી 6 ફેબ્રુઆરી બુધવારે સુમૂલ ડેરીની તાજપોશી નક્કી થશે. સુમૂલ ડેરીના સંચાલક મંડળની ચૂંટણી દરમિયાન સોનગઢના ઉમેદવાર અરવિંદભાઈ ગામિતનું ઉમેદવારી પત્ર રદ થયું હતું, જેને અરવિંદભાઈ હાઈકોર્ટમાં પડકારી સ્ટે હુકમ લઈ આવ્યા હતા. બાદમાં તેઓ સુમૂલના સંચાલક મંડળની ચૂંટણીમાં વિજેતા નીવડ્યા હતા. આથી હરીફ ઉમેદવાર રતનજી ગામિતે આ અંગે સુપ્રીમમાં રીટ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ આપતા ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી કરવી, પરંતુ મત ગણતરી કરવા પર હાલ પૂરતો મનાઈ હુકમ ફરમાવ્યો હતો. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર રતનજી ગામિતે પોતાની અરજી પરત ખેંચી લેતા અરવિંદભાઈ ગામિત સોનગઢ પર બેઠક પર વિજય જાહેર થયા હતા. પ્રાંત અધિકારી ઉપસ્થિતિમાં આગામી 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકે મત ગણતરી હાથ ધરાશે. સુમૂલ ડેરી સુરતની ચૂંટણી 13 જુલાઈના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ હતી. આ ચૂંટણી નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને મતદાન કર્યું, પણ પ્રમુખ અને ઉપપ્રમુખની ગણતરી બાકી રાખી હતી. ઘણા લાંબા સમય પછી કાયદાકીય ગૂંચવણ અને જે રીતે જોઈએ તો સહકારી વાતાવરણ જે જળવાયું જોઈએ એ ન જળવાને કારણે જે સુરત જિલ્લાનું સહકારી વાતાવરણ છે એ થોડુંક સુમૂલ ડેરી માટે ચોક્કસ ખોરવાયું એવું હું માનું છું. અને એના કારણે જે રતનજીભાઈ ગામિતે જે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી એ સમજાવટને કારણે એમણે ખેંચી લીધી અને નામદાર સુપ્રીમ કોર્ટે આ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જે થયેલી હતી એની મતગણતરી કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરવાની વાત તારીખ 6 ફેબ્રુઆરી આ મતગણતરી સાંજે 5 વાગે સુમૂલના બોર્ડમાં રાખવામાં આવી છે. છેલ્લા 7 મહિનાથી સંપૂર્ણ થયેલી બોર્ડ સભ્યોની ચૂંટણી બાદ ઉઠેલા વિવાદના કારણે સુમૂલની સુકાન કોના હાથમાં છે તે નક્કી થઈ શકાયું ન હતું, પરંતુ સહકારી ક્ષેત્રમાં પ્રવેશેલા રાજકારણના કારણે આજે સુરતની અગ્રગણ્ય સહકારી સંસ્થાને પારવાર નુકસાન થઈ રહ્યું છે. કોણ બનશે પ્રમુખ તે અંગે અત્યારથી જ સુમૂલમાં હાઈ વોલ્ટેજ વાતાવરણ સર્જાયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી બિનહરીફ થતી સુમૂલની ચૂંટણીમાં રાજકારણના પ્રવેશ સાથે જ સભાસદોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. હું ચોક્કસ માનું છું કે આ સંસ્થા લાખો ખેડૂતો અને પશુપાલકોની બનેલી છે, એમના માટે જીવાદોડી સમાન છે. ત્યારે છેલ્લા 7-1 મહિનાથી જે રીતે પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે જે રીતે રાજકીય દાવપેચ અને સહકારી વાતાવરણ જે રીતે ખોરવાયું છે એ જોતા ચોક્કસ સમાની લાગણી સભાસદો પ્રત્યે અનુભવીએ છીએ. અને આવનાર દિવસોમાં જ્યારે કાલે એનું પરિણામ ખોલવાનું છે ત્યારે મને ચોક્કસ આશા છે કે આ સહકારી પ્રવૃત્તિની ગણીમાં જળવાય અને સૌ સાથે મળીને જે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ બને એ સૌ સાથે મળીને લાખો ખેડૂતો અને પશુપાલકોની સાચા અર્થમાં સેવા કરીએ એવી અભ્યર્થના કરું છું. એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસ પોતાનો સિક્કો સાબિત કરવા એકબીજા સામે બાખડી રહ્યા છે. ત્યાં અનેક સંસ્થાઓમાં સત્તા ભોગવી રહેલા માનસિંહભાઈ પટેલને હવે સુમૂલનું સુકાન પણ પોતાના પક્ષે લેવાની ખેવના જાગી છે. મહુવા સુગરના ચેરમેન, રાજ્ય સહકારી ખાંડ સંઘના ચેરમેન તથા અનેક સંસ્થાઓમાં વહીવટ કરી રહેલા માનસિંહભાઈ પટેલની પ્રમુખ તરીકેની દાવેદારીના કારણે કહેવું મુશ્કેલ બની ગયું છે કે સહકારી ક્ષેત્રે રાજકારણ પ્રવેશ્યું છે કે પછી રાજકારણમાં સહકારી ક્ષેત્ર પ્રવેશી રહ્યું છે. સમગ્ર દેશમાં સુમૂલ એક રોલ મોડલ સંસ્થા છે. ત્યાં સંસ્થાની સત્તાની દોર હાથમાં લેવા સ્થાપિત હિતો વચ્ચે ખેલ શરૂ થયો છે, પરંતુ આખરે આ તમામ પાસાઓ બાજુ પર રાખી અગ્રણી સહકારી ક્ષેત્રની ભાવનાને જ તાજપોશી કરાવે તેવી માંગ સભાસદો કરી રહ્યા છે. કેમેરામેન હિરે નિમાવ સાથે બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેર મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. બાપ્સ પ્રમુખ સ્વામી હોસ્પિટલના જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડોક્ટર હર્ષદ જોશીએ એક અનેરી સિદ્ધિ હાંસલ કરી સુરતનું નામ રોશન કર્યું છે. જેંગે અડાજણ પ્રમુખ હોસ્પિટલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરે મેળવેલી સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. ડાયમંડ સિટી તથા સિલ્ક સિટીના નામથી વિશ્વવિખ્યાત સુરત શહેર હવે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. વિકાસની યાત્રાએ પ્રવાસ કરી રહેલ ગુજરાતના સુરત શહેરમાં મેડિકલ ટુરિઝમના મૂળમાં છે, જેમાં સુરતની બાપ્સ પ્રમુખ સ્વામી હોસ્પિટલ 150 બેડની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ છે, કે જ્યાં દર વર્ષે જુદા જુદા દેશોમાંથી સેંકડો દર્દીઓ પોતાની શારીરિક તકલીફો દૂર કરાવવા માટે ખાસ આવતા હોય છે.
આ હોસ્પિટલના ડાયરેક્ટર અને જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર હર્ષદ જોશીએ અત્યાર સુધીમાં કુલ 1050 ઉપરાંત ઘૂંટણના સાંધા બદલવાના સફળ ઓપરેશન કરીને દર્દીઓની અકલ્પનીય સેવા કરી છે. ત્યારે હાલમાં જ આફ્રિકાના તાંઝાનિયા દેશના દારેસલમ શહેરના ઉચ્ચ અધિકારીના પત્ની અગ્નેશ મુથવા તેઓના ઘૂંટણના ઓપરેશન કરાવવા બાપ્સ પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે સુરત આવ્યા હતા. ડોક્ટર હર્ષદ જોશીએ તેઓના બંને પગના ઘૂંટણના સાંધા બદલવાનું સફળ ઓપરેશન કર્યું હતું. આજે ઓપરેશનના 5મા દિવસે પણ તેઓ કોઈપણ પ્રકારના ટેકા વગર ચાલી રહ્યા છે. તેઓએ હોસ્પિટલને આંતરરાષ્ટ્રીય કક્ષાની ગણાવી સારવાર, સ્વચ્છતા અને સેવાના વખાણ કર્યા હતા. આ અંગે ડોક્ટર જોશીએ પૂછતા તેઓએ પોતાની આ સિદ્ધિનો તમામ યશ પોતાના ગુરુ પ્રમુખ સ્વામીને આપ્યો હતો. આ પત્રકાર પરિષદમાં ડોક્ટર હર્ષદ સહિત શ્રીમતી મુથવા અને તેમની પુત્રી આથરીન પણ હાજર રહ્યા હતા. ડોક્ટર હર્ષદ જોશીએ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે આવી અનેરી સિદ્ધિ હાંસલ કરીને માત્ર સુરતનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. The service we got, we really appreciate it. It was very nice. I didn't know if my mother would be operated the day after we came, because this is very, it's not common where we come from. This is, we thank you for this special treatment. કોસંબા નેશનલ હાઈવે નંબર 8 પર રિક્ષા પલટી ખાઈ જતા મુંબઈની વિધવા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં વિધવાનું મોત થતા 3 વર્ષનો બાળક નિરાધાર બની ગયો છે. મુંબઈ બોરવલીમાં રહેતી પરીક્ષાબેન વાડકર અઠવાડિયા અગાઉ સુરતમાં અડાજણ ખાતે રહેતી બહેન મનીષાને ત્યાં આવી હતી. મનીષાની અંકલેશ્વરમાં રહેતી સાસુ બીમાર હોય પરીક્ષાબેને ગત 3 તારીખે બેનના પરિવાર સાથે અંકલેશ્વર ખબર અંતર માટે લઈ ગયા. રસ્તામાં નેશનલ હાઈવે નંબર 8 પર કુસુમબા ખાતે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં પરીક્ષાને ગંભીર ઈજા પહોંચી હતી. તેણીને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડાઈ હતી. સોમવારે રાતે પરીક્ષાનું મોત નીપજ્યું હતું. વિધવા પરીક્ષાબેનના મોતથી 3 વર્ષના પુત્ર બેસહારા બની ગયા છે અને બનાવ સંદર્ભે કુસુમબા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકામાં જાહેર બાંધકામ સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરના વિકાસ કામો પાછળ 72 કરોડ રૂપિયાના કામોના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકામાં મળેલી જાહેર બાંધકામ સમિતિમાં શહેરના રોડ, રસ્તા, ફૂટપાથ, કાર્પેટ, રીકાર્પેટ માટે 72 કરોડ રૂપિયાના 100 કામો મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. આ મેટલ કાઉન્ટિંગના 11 કરોડ 71 લાખ, કાર્પેટ રીકાર્પેટ કરવાના 12 કરોડ 88 લાખ, ફૂટપાથ પર ચૂરણ મળી 47 કરોડ 79 હજાર મળી, કુલ્લે રૂપિયા 72 કરોડ અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. આ શહેરમાં ફૂટપાથ, રોડ, રસ્તાની સુવિધા સારી બને તે હેતુસર કામો પર આગામી સામાન્ય સભામાં મંજૂરીની મહોર લગાવવામાં આવશે. કુલ 72 કરોડ 30 લાખ 8 હજાર 600 રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. આમાં ખાસ કરીને મેટલ ગ્રાઉટિંગના કામો 11 કરોડ 71 લાખ 81 હજાર રૂપિયાના કામો છે. કાર્પેટ રીકાર્પેટના કામ 12 કરોડ 88 લાખ 40 હજાર 800 રૂપિયાના છે. તેમજ અન્ય ફૂટપાથ અને બીજા કુલ પ્રચુરણ કામ મળીને 47 કરોડ 69 લાખ 86 હજાર 800 રૂપિયાના કામોના અંદાજો મંજૂર કરવામાં આવેલા છે અને આગામી સામાન્ય સભામાં આ કામો મંજૂર થતાં આ દરેક કામોની ઝડપ વધે એના માટે જાહેર બાંધકામ કમિટીમાં માન્ય અધ્યક્ષશ્રીએ ખાસ અધિકારીઓને તાકીદ કરી છે અને પ્રજાની સુવિધામાં વધારો થાય એના માટે ખૂબ ચિંતિત છે. મંગળવારે સવારે સહારા દરવાજા બેલ્જિયમ સ્ક્વેર સામે આવેલા રેલવે ટ્રક પર એક યુવાન ધસમસતી ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયો હતો, જેના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સહારા દરવાજા રેલવે ઘરનાળા આગળ મંગળવારે સવારે 11 વાગ્યે પહેલા એક યુવાન ટ્રેન અડફેટે મોતને ભેટ્યો. પોલીસ તપાસના અંતે આ યુવકના ખિસ્સામાંથી મજુરા ગેટ ખાતે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજનો આઈકાર્ડ મળી આવ્યો હતો. આઈકાર્ડના આધારે મૃતકની ઓળખ નિલેશ શિંદે, રહેવાસી કૈલાસનગર, BRC ઉધના તરીકે થઈ હતી. નિલેશ ITI કોલેજમાં અભ્યાસ કરતો હતો, જોકે તેની પાસેથી મળેલી ટિકિટ પર તેનું રહેવાનું સરનામું વાપી હોવાનું બહાર આવ્યું હતું.
આ નિલેશ ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ પડી ગયા હોવાનું પોલીસ જણાવી રહી છે. આ બનાવ સંદર્ભે રિવલે પોલીસે તપાસ હાથ ધરી છે. પાંડેસરા બમરોલી વિસ્તારમાં સેક્સ વર્કર તરીકે ગેંગરેપ કરનારા 10 નરાધમો પૈકી 8ને જે તે સમયે જ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. જો કે આ બનાવમાં વોન્ટેડ 2 આરોપી પૈકી 1ને ડીસીબી પોલીસે ઉરીસ્સામાંથી ઝડપી લીધો છે. બમરોલી વિસ્તારમાં ગત 25 ડિસેમ્બર 2012 ના રોજ સેક્સ વર્કર પર જાહેર રોડ પર 10 યુવાનોએ ગેંગરેપ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં 8 યુવાનોની ધરપકડ કરી હતી, જ્યારે તેને મજૂરા ગેટથી લઈ જનારા 2 યુવાનો પૈકી નારાયણ ઉર્ફે શક્તિ કપૂર ઈશ્વર સ્વાઈ ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા બનાવેલી ખાસ ટીમ ઓરિસ્સા ગઈ હતી અને ટીમને ગંજામ જિલ્લામાંથી નારાયણ ઉર્ફે શિવા ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. છેલ્લા સવા માસથી ભાગતો ફરતો નારાયણ ક્યાં હતો તે અંગે ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે. 2 મહિના અગાઉ લાલ દરવાજા પાસેથી એક મજૂરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1500ની ચોરી કરનારા 4 પૈકી 1ને પોલીસે ઝડપી લીધો હતો. જોકે આ બનાવમાં પોલીસે 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ 3ેય વોન્ટેડ આરોપીને આખરે પોલીસે ઝડપી લીધા છે. મૈધરપુરા વિસ્તારના લાલ દરવાજા પાસે ગત તારીખ 27 નવેમ્બર 2012 ના રોજ એક મજૂર સૂતો હતો. રાત્રિના સમયે 4 ઈસમો આવી મજૂરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1500ની ચોરી કરી ભાગ્યા હતા. જોકે 1ને લોકોએ ઝડપી લીધો હતો. આ બનાવમાં પોલીસે મજૂરની ફરિયાદ નોંધી 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવને પગલે મૈધરપુરા પોલીસે તપાસ આરંભી હતી. સોમવારે રાત્રે મૈધરપુરા પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં 3ેય વોન્ટેડ રેલવે સ્ટેશન પાસે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે 3ેયને ઝડપી લીધા હતા. પોલીસે આ ચોરીમાં વોન્ટેડ છોટેલાલ બિરબલ યાદવ, કમલ રમાશન યાદવ અને જયપ્રકાશ સત્યનારાયણ યાદવને ઝડપી લીધા છે. પોલીસે 3ેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. કહેવાય છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં ગામમાં ધૂતારા ભૂખે નહીં મરે. બસ આવું જ કંઈક સુરતમાં 3 વર્ષમાં નાણાં ડબલ કરી આપવાની સ્કીમમાં અનેક લોકોનું કરોડોનું કરી નાખનાર સરદાર માર્કેટ ખાતે આવેલી આસ્થા ઇન્ટરનેશનલ પશુપાલન કેન્દ્ર પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો રાતોરાત ઓફિસને તાળા મારી હવામાં ગાયબ થઈ ગયા છે. લોભામણી જાહેરાતો થકી રૂપિયા 2.23 કરોડ રકમ ઉસેટી લેનાર ટોળકી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ઓફિસે દરોડા પાડી તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર તારીખ 8 ઓક્ટોબર 2007-16 ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં આસ્થા પશુપાલન કેન્દ્ર પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થા રજીસ્ટર કરાવી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા તથા અન્ય રાજ્યોમાં પોતાની ઓફિસો ખોલી થોડા થોડા સમયે પોતાની કંપનીનું નામ તથા સ્કીમો બદલી લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે લોભામણી વાતો કરી હતી. 3 વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમમાં પણ એજન્ટો બનાવી તેમને મોંઘી દાટ કાર મળશે એવા વાયદા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્કીમ મુજબનો સમય પાકી ગયો ત્યારે લોકોને ચેક ઇસ્યુ કર્યા હતા, પરંતુ આ ચેક રિટર્ન થતાં લોકોએ ઓફિસ પર જઈ ઉઘરાણી કરી તો લોકોને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી. આવી બાબતે અલગ અલગ અરજીઓ આવતા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખબર પડી કે આ સંસ્થાએ પહેલેથી જ ઠગાઈ કરવા માટે કાવતરું રચ્યું હતું. આથી આસ્થા ઇન્ટરનેશનલની અલગ અલગ ઓફિસો પર પોલીસે દસ્તાવેજો કબજે લઈ સોમવારે સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. એસીબીએ ડિવિઝનના સ્ટાફ અને વરાછા પોલીસના સંયુક્ત કામગીરી હેઠળ મહારાષ્ટ્રની પાસિંગની એક કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી 744 દારૂની બોટલો તેમજ 96 બિયરની બોટલો ઝડપી પાડવામાં આવી હતી. આ સાથે એક આરોપીને પણ પોલીસે ડબોચી લીધો હતો. એસીપી અને ડિવિઝનની સૂચનાથી તેમનો સ્ટાફ અને વરાછા પોલીસનો સ્ટાફ સવારે પેટ્રોલિંગમાં હતો ત્યારે કોન્સ્ટેબલ જીતેન્દ્ર વિઠ્ઠલને બાતમી મળી હતી કે અર્ચના સ્કૂલ પાસે એક કારમાં દારૂ આવી રહ્યો છે. આ માહિતીના આધારે ઇન્સ્પેક્ટર ડીકે પટેલ અને હેડ કોન્સ્ટેબલ બલવંતરાય વગેરે સવારે અર્ચના સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે કાર હંકારતા પોલીસે પીછો કર્યો હતો. કાર વિવેકાનંદ સોસાયટીમાં ઘૂસી ગઈ હતી. ત્યાં પ્લોટ નંબર 125-89 શેરીમાં કાર ઘૂસી ગઈ હતી, પરંતુ આગળ વધી શકી ના હતી. પોલીસે કારમાંથી ડ્રાઈવરને અટકાયતમાં લીધો હતો. કારની ઝડપી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિસ્કીની 744 બાટલીઓ મળી આવી હતી, જેમની કિંમત 1,23,600 રૂપિયા થાય છે. ઉપરાંત બિયરના 96 ટીન કિંમત 9,600 રૂપિયા અને MS-06AB 4416 નંબરની સ્વિફ્ટ કાર મળીને કુલ 3,33,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર સુરેશ બિશ્નોઈની ધરપકડ કરીને મોહન ભાણા અને અજાણ્યા ઈસમને વોન્ટેડ બતાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત.
સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે રિંગ રોડની એક માર્કેટના પાર્કિંગમાંથી 227 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. વોચમેનની નોકરી સાથે દારૂનો વેપાર કરતા માર્કેટના 4 વોચમેનને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળેલી બાતમીના આધારે બપોરના સમયે રિંગ રોડ મિલેનિયમ માર્કેટમાં બેઝમેન્ટમાં રેડ પાડી હતી. તે દરમિયાન ગોડાઉનના સ્ટોરરૂમમાંથી પોલીસે જુદી જુદી કંપનીની વિદેશી દારૂની બોટલો નંગ 2327 રૂપિયા 9800 તથા મોબાઈલ ફોન રૂપિયા 700 મળીને રૂપિયા 9150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં વોચમેનની નોકરી કરતા 4 સિક્યુરિટી ગાર્ડ છેલ્લા કેટલાય મહિનાથી જથ્થાબંધ વિદેશી દારૂનો વિપ્લો કરતા હતા. તેમજ આઝાદ સેલ પર ચંદીગઢથી દારૂ લઈને આવતો હતો. દિવસ દરમિયાન 2 સિક્યુરિટી ગાર્ડ અને 2 રાત્રિના સિક્યુરિટી ગાર્ડ માર્કેટમાં ફરજ બજાવતા હતા. તેમજ કોઈને જાણ ના થાય તે માટે વિદેશી દારૂ જે ગોડાઉનનો સ્ટોરરૂમ છે તેમાં સંતાડી રાખતા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના કમિશનર દાસે રજૂ કરેલા રૂપિયા 3,549 કરોડના ડ્રાફ્ટ બજેટ પર આજથી 2 દિવસ સ્થાયી સમિતિમાં ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી હતી. આ બજેટ માટે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વેરામાં થોડો રાહત આપવામાં આવશે તેવી શક્યતા છે, જ્યારે બજેટ સંદર્ભે સુધારા વધારા કરવા માટે પણ સૂચનો મંગાવવામાં આવ્યા હતા. કમિશનર દાસે રજૂ કરેલી 3,549 કરોડના ડ્રાફ્ટ અંદાજપત્ર ઉપર મંગળવારની સતત 2 દિવસ સ્થાયી સમિતિમાં ચર્ચા વિચારણા શરૂ થશે. સાથોસાથ શિક્ષણ સમિતિના રૂપિયા 228 કરોડના બજેટમાં પણ સુધારા વધારા કરાશે. પાલિકાના ડ્રાફ્ટ અંદાજપત્રમાં ભાજપ શાસકો રૂપિયા 133 કરોડના વેરા વધારાની ભલામણમાં 15-20 કરોડની રાહત આપવા માટેની વિચારણા શહેર ભાજપની સંકલન બેઠકમાં થઈ હતી. એટલે કમિશનરે રજૂ કરેલા બજેટ મુસદ્દામાં સ્થાયી સમિતિ થોડા ઘણા નવા પ્રોજેક્ટ ઉમેરવાની સાથે વેરા વધારાની ભલામણને પણ થોડી હળવી કરે તેવું જોવાય છે. ગત સપ્તાહે પાલિકાના કમિશનરે રજૂ કરેલી વર્ષ 2013-14ના ડ્રાફ્ટ અંદાજપત્રની દરખાસ્ત ઉપર મંગળવારથી સ્થાયી સમિતિમાં ચર્ચા વિચારણા શરૂ થશે. સ્થાયી સમિતિમાં સુધારા વધારા કરવા માટે શાસક પક્ષ દ્વારા કોર્પોરેશનના સૂચનો મેળવાથી માંડીને પક્ષના હોદ્દેદારોની સંકલન બેઠક પણ બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમાં વેરા વધારાને થોડો હળવો કરવાનો સૂર મળ્યો હોવાથી સ્થાયી સમિતિ વેરાનો વધારો થોડો ઓછો કરે તેવું જોવાય છે. ખાસ કરીને રહેણાંક મિલકતોને રાહત આપવાની તૈયારી છે તેવું પાલિકાના વર્તુળોનું કહેવું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. બેંક તેમજ બેંકના એટીએમોને અવારનવાર તસ્કરો અને ગઠિયાઓને નિશાન બનાવતા જ રહે છે. સોમવારે બોમ્બે માર્કેટમાં આવેલા બેંકના એટીએમને તોડી રોકડી કરવા એક ચોરે પ્રયાસ કર્યો, પરંતુ તેના બદનસીબે તે પોતાના ઈરાદામાં સફળ રહ્યો ન હતો. વરાછા રોડ ઉમરવાડા ખાતે આવેલી બોમ્બે માર્કેટના બેઝમેન્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ મશીન સેન્ટર આવ્યું છે, જ્યાં સોમવારના બપોરના સમયે એક અજાણ્યો એટીએમ પાસે આવેલો જેન્ટ્સ ટોયલેટના એક્ઝોસ્ટ ફેનની ફરતેથી એલ્યુમિનિયમની ફ્રેમ કાઢી વેન્ટિલેશન ખરી એસબીઆઈના એટીએમ કેબિનમાં દાખલ થયો હતો, જ્યાં તેને ચોરી કરવાના ઈરાદે ડુપ્લિકેટ ચાવી વડે કેશબોક્સ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેશબોક્સ નહીં ખુલતા ચોર પોતાના સાધનો મૂકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બેંકના અધિકારીઓએ વરાછા પોલીસ મથકે ચોરી કરવાની કોશિશ અંગેની ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ લારી ગલ્લાવાળા સામે 134 જેટલા વિસ્તારોમાં મૂકેલા ઝીરો દબાણ હટાવવાની માંગણી સાથે લોક સમસ્યા નિદાન કેન્દ્રના સહયોગથી ચોક ખાતે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઝીરો દબાણ હેઠળ અનેક લારી ગલ્લાવાળાઓની આજીવિકા છીનવાઈ જતી હોવાની મોટી સંખ્યામાં બૂમરાણ ઉઠવા પામી છે, જ્યારે રોજીરોટી ગુમાવનાર વર્ગે મનપાની આ કામગીરીનો વિરોધ કરી રોજગારી બચાવવા અપીલ કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ લારી ગલ્લાવાળા સામે 134 જેટલા વિસ્તારોમાં મૂકેલા ઝીરો દબાણ હટાવવાની માંગણી સાથે લોક સમસ્યા નિદાન કેન્દ્રના સહયોગથી ચોક ખાતે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઝીરો દબાણ હેઠળ અનેક લારી ગલ્લાવાળાઓની આજીવિકા છીનવાઈ જતી હોવાની મોટી સંખ્યામાં બૂમરાણ ઉઠવા પામી છે, ત્યારે રોજીરોટી ગુમાવનાર વર્ગે મનપાની આ કામગીરીનો વિરોધ કરી રોજગારી બચાવવા અપીલ કરી હતી. ઉધનામાં આવેલા એક કોમ્પ્યુટર ક્લાસીસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં સોમવારે ક્લાસીસ બંધ કર્યા બાદ તસ્કરો શટરનું તાળું તોડી ક્લાસીસમાં રહેલા કોમ્પ્યુટર સેટનો સામાન ઉઠાવી ગયા હતા. ઉધના બમરોલી રોડ પર આવેલા કાશીનગરમાં ઇન્તેખાબ સૈયદ FTIC કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવી રહ્યો છે, જેમાં સોમવારની સાંજે બંધ રહેલા ક્લાસીસના શટરને
મારેલું તાળું કોઈ સાધન વડે તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ક્લાસીસમાં રહેલા બે મોનિટર, બે સીપીયુ તથા એક કીબોર્ડ તેમજ એક માઉસ મળી કુલ રૂપિયા 24,000 મુદ્દામાં લઈ ફરાર થઈ ગયા હતા. મંગળવારે સવારે જ્યારે ઇન્તિખાબ સૈયદે પોતાની ઓફિસ ખોલી ત્યારે ક્લાસીસમાં રહેલા કોમ્પ્યુટર ગાયબ હતા, જે બાદ ચોરી થયાની જાણ થતા ઉધના પોલીસે તેઓને જાણ કરી હતી. ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ક્લાસીસની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની સેમિફાઇનલમાં વોલીબોલ સ્પર્ધા અને 3 સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખેલ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત સુરત મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર સુરત દ્વારા સંચાલિત ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. ત્યારે મજુરા ગેટ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળામાં રાજ્યકક્ષાની સેમિફાઇનલ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં એસએમસી અધિકારીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજી તરફ અડાજણ જોગાણી નગર વીર સાવરકર તરણકુંડ ખાતે રાજ્યકક્ષાની સેમિફાઇનલ તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં એસએમસી અધિકારીઓ અને શિક્ષણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કડકડતી ઠંડીમાં સ્પર્ધકોએ પાણીમાં છલાંગ મારી તરણ સ્પર્ધાની મજા માણી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. શિક્ષણ સમિતિના રૂપિયા 280 કરોડના બજેટ પર મંજૂરીની મહોર, તમામ શાળાઓ બનશે કોમ્પ્યુટરથી સજ્જ, પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ થશે. સોનગઢના પરિણીતોની પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંજામ, પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, તંત્રની ઘોર બેદરકારી બાદ પ્રેમિકાનું મોત. જીબીની લાલેવાડીએ છેવટે લીધો નિર્દોષનો ભોગ, વારે વારની ફરિયાદ પછી પણ હાઈ ટેન્શન તારનો વાયર જેમનો તેમ રહેતા મજૂરનું કરંટ લાગતા મોત. બારડોલી કડોડના સ્ટેટ હાઈવે ખુલ્લો કરવા મેગા ડિમોલિશન, કડોડના 242 મકાનો માટે લોકોએ કર્યું સ્વૈચ્છિક ડિમોલિશન. અને સુરતની ઓળખ સમી સુમનની તાજપોશીનું કાઉન્ટડાઉન શરૂ, સકારમાં રાજકારણના કાવા દાવા વચ્ચે નક્કી થશે સુમનના પ્રમુખ ઉપપ્રમુખ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.